नमस्ते, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी ना विद्यार्थी मित्रों आज ना वीडियो में अपने डिस्कस करना BSM 3 ना हिस्ट्री पेपर CC 303 विषय। बराबर मित्रों, चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर लेजो, बेल आइकन ने ऑल नोटिफिकेशन पर प्रेस कर लेजो। अने पेपर नु नाम है भारत नो इतिहास राजपूत युग, समय गाळो छे 650 થી લઈને 1206 સુધી CC 303। બરાબર, તો આ મોસ્ટ MPMCQ છે। તો મિત્રો, ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને ઓલ નોટિફિકેશન પર પ્રેસ રાખજો, જેથી આવનારી તમામ અપડેટ તમને સૌ પ્રથમ અને સચોટ રીતે મળતી રહે। તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો પ્રથમ છે, પ્રથમ MCQ છે કે રાજા વત્સરાજે બંગાળના કયા રાજાને હરાવ્યો હતો? તો રાજા વત્સરાજે બંગાળના કયા રાજાને હરાવ્યા હતા? તો ધર્મપાલને, કોણે? ધર્મપાલને હરાવ્યા હતા। નેક્સ્ટ છે કે નાગભટ્ટ બીજાનો પુત્ર કોણ રાજગાદી ઉપર આવ્યો હતો? તો નાગભટ્ટનો પુત્ર બીજો કયો રાજગાદી પર આવ્યો હતો? તો મિહિર ભોજ, કોણ હતું? મિહિર ભોજ રાજગાદી ઉપર આવ્યો હતો। નેક્સ્ટ જોઈએ કે નાગભટ્ટે સમગ્ર પશ્ચિમ ભારતને કોના આક્રમણથી બચાવ્યું હતું? સમગ્ર પશ્ચિમ ભારતને નાગભટ્ટે કોના આક્રમણથી બચાવ્યું હતું? તો તેઓએ આરબોના આક્રમણથી બચાવ્યું હતું। કોના આક્રમણથી? આરબોના આક્રમણથી બચાવ્યું હતું। મહેન્દ્રપાલ પછી તેનો અનુગામી રાજા કયો હતો? તો એના પછી અનુગામી રાજા હતા મહીપાલ। કોણ હતું? મહીપાલ। નેક્સ્ટ જોઈએ કે મહેન્દ્રપાલ પછી, સોરી એ આપણે જોઈ લીધું, કનોજના રાજા યશુવર્મને લગભગ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? તો તેઓણે ઈસવીસન 700 થી લઈને 740 સુધી શાસન કર્યું હતું। નેક્સ્ટ છે કે કશ્મીરના કયા રાજા મુક્તાપીડે કનોજના રાજા યશુવર્મન પર ચડાઈ કરી હતી? તો કયા રાજા હતા જે યશુવર્મન પર ચડાઈ કરી હતી? તો લલિતાદિત્ય। કોણ હતું? લલિતાદિત્ય, કે જે યશુવર્મન ઉપર ચડાઈ કરી હતી। નેક્સ્ટ છે, ગુર્જર પ્રતિહાર રાજવંશનો રાજ્ય વત્સરાજ હતો, તેણે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? તેઓએ 28 વર્ષ સુધી શાસન કર્યું હતું। સમ્રાટ હર્ષવર્ધનનું અવસાન ક્યારે થયું હતું? તો સમ્રાટ હર્ષવર્ધનનું અવસાન ક્યારે થયું હતું? તો એમનું અવસાન 647માં થયું હતું। નેક્સ્ટ જોઈએ કે હુણ પ્રજાના આક્રમણ પછી ભારતમાં પૂર્વકાલીન આરંભ સ્થળે ગુર્જરોની એક મોટી ટોળી પણ આવી હતી, એક કયા નામે ઓળખાય છે? એક ટોળી કયા નામે ઓળખાય છે? તો એ ટોળીને પ્રતિહાર કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? પ્રતિહાર। વત્સરાજાએ વારસામાં મળેલા વિસ્તાર એ શેનો વિસ્તાર કરેલો છે? તો ઉત્તર ભારતમાં। શેમાં કરેલો છે? ઉત્તર ભારતમાં વિસ્તાર કરેલો છે। યશુવર્માએ કયા રાજ્યો પર પૂર્વક વિજય જીતી લીધા હતા? તો મગધ, ગૌડદેશ, રાજસ્થાન અને થાણેશ્વર પર વિજય મેળવ્યા હતા। નાગભટ્ટે કયા શહેરને પોતાની રાજધાની બનાવી હતી? તો કયા શહેરને નાગભટ્ટે પોતાની રાજધાની બનાવી હતી? તો ઉજ્જૈનને પોતાની રાજધાની બનાવી હતી। નેક્સ્ટ છે કે ગુર્જર પ્રતિહાર રાજવંશનો બીજો રાજા કયો હતો? તો વત્સ, બરાબર, પરંતુ વત્સ રાજ્ય બીજો રાજા હતો। નેક્સ્ટ છે કે વત્સ રાજાનું અવસાન થતાં તેનો પુત્ર ક્યારે ગાદીએ આવ્યો? વત્સ રાજાના અવસાન પછી ઈસવીસન 805માં ગાદીએ આવ્યું હતું। ચૌલોનું રાજચિહ્ન કયું હતું? ચૌલોનું રાજચિહ્ન કયું હતું? તો ચૌલોનું રાજચિહ્ન એ વાઘ હતું। શું હતું? વાઘ। વાતાપીના ચાલુક્ય નરેશનું બીજું નામ શું હતું? વાતાપીના ચાલુક્ય નરેશનું બીજું નામ હતું
કીર્તિવર્મન. શું હતું? કીર્તિવર્મન બીજું નામ હતું. રાજ્યતિક ગ્રંથની રચના કોણે કરી હતી? રાજ્યતિક ગ્રંથની રચના અકલંક ભટ્ટ કરી હતી. અકલંક ભટ્ટ નામના નરેશે કરી હતી, બરાબર? એટલે કે રચના કરી હતી ગ્રંથકારે. ચૌલ વંશની ખોવાયેલી પ્રતિષ્ઠા પુનઃ મેળવવા માટે સૌથી મહત્વનો ફાળો કોનો છે? તો રાજરાજ પ્રથમનો સૌથી મોટો એટલો મહત્વનો ફાળો છે. નેક્સ્ટ છે કે કયા ચૌલ રાજવીએ વ્યાપારિક વસ્તુ પર લગતા અંગીકાર નાબૂદ કર્યા હતા? તો જવાબ છે ફૂલોતુંગ પહેલાએ, બરાબર? કરે કોણે? તો ફૂલોતુંગ પહેલાએ. તો આપણે નેક્સ્ટ જોઈએ. રાષ્ટ્રકૂટોની પ્રમુખ શાખાને કઈ શાખા કહેવાતી હતી? તો રાષ્ટ્રકૂટોને પ્રમુખ શાખાને કઈ શાખા કહેવામાં આવતી હતી? તો દંગી દુર્ગ શાખા કહેવામાં આવતું હતું. નેક્સ્ટ છે રાષ્ટ્રકૂટોનું રાજચિહ્ન કયું હતું? તો ગરુડ. કયું હતું? ગરુડ. પાલવંશની રાજધાની કઈ હતી? તો પાલવંશની રાજધાની હતી પાટલીપુત્ર. બંગાળમાં પાલવંશનો સ્થાપક પણ હતો. ગોપાલ. કોણ હતું? ગોપાલ. ગોપાલ એ શું હતો? તો ગોપાલે નિષ્ઠાવાન અને બૌદ્ધ ધર્મી હતો. નેક્સ્ટ છે કે ધર્મપાલનું બીજું નામ શું હતું? તો ધર્મપાલનું બીજું નામ હતું વિક્રમશીલ. શું હતું? વિક્રમશીલ. નેક્સ્ટ જોઈએ કે બૌદ્ધ ધર્મનો મહાન આશ્રયદાતા કોણ હતો? તો તેમનો મહાન આશ્રયદાતા હતો દેવપાલ. કોણ હતું? દેવપાલ એ બૌદ્ધ ધર્મનો મુખ્ય આશ્રયદાતા હતો. તો નેક્સ્ટ જોઈએ કે કોના મતે મહિપાલે માત્ર પાલ સામ્રાજ્યને બચાવ્યું હતું? તો ડૉક્ટર ડીસી ગાંગુલીના મતે લક્ષ્મીકરણે પોતાની પુત્રી કોના સાથે પ્રણાવી હતી? તો તેઓએ પોતાની પુત્રી વિગ્રહપાલ ત્રીજા સાથે પ્રણાવી હતી. કુમારપાલ એ કોનો પુત્ર હતો? તો કુમારપાલ એ રામપાલનો પુત્ર હતો. નેક્સ્ટ છે કયા રાજાએ કર્ણાટક રાજ્ય પર આક્રમણ કર્યું હતું? તો વિક્રમાદિત્ય છઠ્ઠાએ કર્ણાટક રાજ્ય પર આક્રમણ કર્યું હતું. રાજાશાહી જિલ્લામાં દેવપાડા ખાતે કયું એક ભવ્ય મંદિર બંધાયું હતું? તો કયું મંદિર હતું ભવ્ય મંદિર? તો મંદિરનું નામ છે પ્રદુમનેશ્વર મંદિર. નેક્સ્ટ, સેનવંશી રાજાઓએ ક્યાં સુધી પૂર્વ બંગાળમાં શાસન કર્યું હતું? તો ઈસવીસન 1260 સુધી તેઓએ શાસન કર્યું હતું. વિષ્ણુ અને શિવના ભક્ત કોણ હતા? તો તેમના ભક્ત હતા હરચારવિંદ પ્રણિપાત. નેક્સ્ટ છે કે હર્ષદેવના અવસાન પછી કોણ સિંહાસન પર બેઠું? તો યશોવર્મન. તો મિત્રો, અહીં આપણે 1-50 MCQ જે મોસ્ટ MCQ છે. મિત્રો, ચેનલમાં નવા આવો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરજો, જેથી જેવો હું જે કંઈ પણ વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમે મેળવી શકો અને તમે માહિતીથી માહિતગાર રહો. મળે છે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.